હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા દર્શક મિત્રો? આઈ હોપ્સ કે તમે બધા મજામાં આવીશો. બધા જ દર્શક મિત્રોને જય સિદ્ધાર્થ. હું છું તમારો પ્રિય દોસ્ત કેપી અને મારી ગુજુસન ચેનલમાં તમારું સ્વાગત છે. ફરીથી નયો આવી ગયો છું હું તમારા માટે એક નવી જ રેસીપી લઈને. તો આજે આપણે બનાવીશું ખાંડના લાડુ, એટલે કે મોતિયા લાડુ. તો ચાલો હવે મોતિયા લાડુમાં શું શું આપણે વસ્તુ જોશે તે હું તમને સૌ પ્રથમ જણાવી દઉં. આપણે એક વાટકો ચણાનો લોટ, કરકરીયો લોટ લઈ લીધો છે ચણાનો. ત્યારબાદ આ એક છે, આપણે એક વાટકો ખાંડ લઈ લીધી છે. ત્યારબાદ આમાં જે પિસ્તા, બદામ એટલે કે સૂકો મેવો, અને ત્યારબાદ આપણે આ લઈ લીધી છે એલચી, અને ત્યારબાદ આ છે આપણે લાડવાનો કલર, અને આ છે આપણે જાયફળ. આપણે ઘીની જરૂર પડશે, એટલે આ છે ઘી, અને ગરમ પાણીથી આપણે લોટને બાંધવાનો છે. તો ચાલો હવે આપણે લોટ બાંધવાની પ્રોસેસ કરીશું. ચાલો, તો હવે આપણે લોટ લઈ લીધો છે. ત્યારબાદ એમાં આપણે હવે મોણ નાખવાનું છે, એટલે કે એમાં થોડુંક આપણે તેલ એડ કરવાનું છે. તો હવે આપણે થોડુંક આપણે હવે તેલ એમાં એડ કરવાનું છે. ત્યારબાદ આપણે જે 9 શેકું પાણી ગરમ કરી લીધું હતું એ હવે આપણે એમાં એડ કરવાનું છે. તો આપણે હવે સાસકર આપણે થોડુંક જેમ જોશે પિંડિયા વરે એટલું આપણે પાણી નાખવાનું છે, એમાં વધારે નથી નાખવાનું. ત્યારબાદ હવે આપણે લોટને ધીરે ધીરે આવી રીતના આપણે બાંધી લઈશું. પિંડિયા વરે એવો આપણે લોટને બાંધવાનો છે. આપણે હવે લોટ હવે બાંધીને કરી લીધો છે કમ્પ્લીટ. આપણે હવે આના પિંડિયા બારશું, અને લોટ આટલો આપણે કઠણ હોવો જોઈએ, આટલો આપણે કઠણ રાખવાનો છે. ત્યારબાદ હવે આપણે પિંડિયા વાળી લેશું, અને પિંડિયાને થોડીક વાર સૂકવવા માટે રાખી દેવાના છે. તો હવે સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી લેશું, અને ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું. આપણે આ રીતે આપણે પિંડિયા વાળી લીધા છે, તમે પણ આ રીતના પિંડિયા વાળી લેજો. અને ત્યારબાદ આપણે તેલ ગરમ કરી લેશું, અને એમાં અંદર તરવા માટે તો હવે આપણે જે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એ હવે તેલ આપણે આવી ગયું છે, અને જે આપણે આ નાના નાના પિંડિયા આપણે વાળેલા હતા માટે અંદર નાખી દેશું. તો ચાલો નાખી દઈએ. અને આ પિંડિયા આપણે છે ને ધીરે તાપે તરવાના છીએ. ત્યારબાદ આપણે એક ચમચાના મદદથી ધીરે ધીરે આપણે આવી રીતના એને ફેરવતા રહેશું, જેથી કરીને આપણા પિંડિયા ફર્સ્ટ ક્લાસ તરાઈ જાય. આપણે ધીરે ધીરે જે પિંડિયા તરવા નાખેલા એને આવી રીતના આપણે હલાવતા રહીશું, જેથી કરીને આપણા પિંડિયા ફર્સ્ટ ક્લાસ ચડી જાય એના માટે. અને ચડી જશે એટલે કલર પણ આવી રીતના બદલી જશે, તમે જોઈ શકો છો. તો હવે આપણા પિંડિયા તરાઈ ગયા છે, તો આપણે હવે એક વાસણમાં એને લઈ લેશું. તો ફર્સ્ટ ક્લાસ જુઓ તમે, કલર પણ જોઈ શકો છો કે આપણા પિંડિયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે એને એક વાસણમાં કાઢી લઈએ. તો હવે આપણે જે પિંડિયા તરાઈ ગયા છે એને હવે આપણે નાના નાના ટુકડા કરી લઈશું આવી રીતના. આપણે પિંડિયાના જો આવે એ રીતના નાના નાના કટકા થઈ જાય ટુકડા, ત્યારબાદ આપણે એક આવી રીતના મિક્સર લઈ લઈશું. અને મેં મિક્સરની પવાલી લઈ લીધી છે, અને હવે આપણે આ પિંડિયાના કટકા જે છે ટુકડા નાના નાના એ આપણે હવે આમાં નાખી અને આપણે એને મિક્સ કરી લઈશું. એ પિંડિયા હતા તરેલા એ હવે મેં મિક્સરમાં હવે આપણે દરી લીધા છે. તો આપણે આ દરી લ્યો ને એટલે આવી રીતના કરકરિયું રાખવાનો છે. આ દરેલું આપણે કરકરિયું રાખવાનું છે, બહુ આપણે એને ક્રોસ નથી કરી લેવાનું, પ્રમાણે રાખવાનું છે. અને ત્યારબાદ આપણે એક ચાણી લઈ લીધી છે, અને એમાં આપણે હવે આને ચાળી લેશું. તો હવે ખાંડના મોતિયા લાડવા બનાવવા માટેની હવે આપણે એની ચાસણી કમ્પ્લીટ કરી લેશું. તો હવે આપણે ગેસ ચાલુ કરી લેશું, અને આપણે એમાં ખાંડ એડ કરી દેશું, અને આપણે એની ચાસણી કમ્પ્લીટ કરી લેશું. તો સૌ પ્રથમ હવે આપણે ગેસ ચાલુ કરી લેશું. ત્યારબાદ આપણે એક ટોપિયું લઈ લેશું. તો હવે આપણે એમાં હવે ખાંડ જે આપણે લીધી હતી માપની, એટલે કે 1 વાટકો એ આપણે એમાં એડ કરી દેશું. તો આપણે એમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું છે. આવી રીતના ખાંડની ચાસણીને હલાવતા રહેશું, જેથી કરીને આપણી ખાંડની ચાસણી થઈ જાય કમ્પ્લીટ. તો હવે તમે જોઈ શકો છો
આપણે ધીરે ધીરે હવે આપણી જે ખાંડની ચાસણી જે હતી હવે આવી ગઈ છે. એ તમારે જો એ જોવું હોય કે આપણી ચાસણી આવી છે કે નહીં, તો એક આપણે વાસણ લઈ લેવાનું, અને વાસણ લઈ અને ત્યારબાદ આપણે સાદુ ટીપું નાખી અને ચેક કરી લેવાનું છે. જો આપણે ટીપું જી નાખીને એ આપણે રેલાવું ના જોઈએ. તો આવી રીતના આપણે એક વાસણ લઈ લીધું છે, એમાં ચેક કરી જોશું. આવી રીતના લઈ અને તમે પણ ચેક કરી શકો છો આપણે એ ચાસણી થઈ ગઈ છે કે નહીં. જો આમ રેલાવું ના જોઈ, જો આવી રીતના રેલાઈ જાય તો સમજી લેવાનું હજી કે આપણી ચાસણી આવી નથી. એટલે આ પ્રમાણે આપણે રેલાઈ નહીં, એની ખાસ ધ્યાન રાખવાની છે. હડવાન કલર અને પાણી બેને મિક્સ કરી લીધું છે, તો હવે આપણે એને ચાસણીમાં નાખી દેશું. થોડુંક આપણે એને મિક્સ કરી લેવાના છે. તો હવે આપણી ચાસણી કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આ લોટ છે, હવે લોટ આપણે હવે ચાસણીમાં આપણે નાખી દઈશું. એને લોટ હવે આપણે એમાં નાખી દેવાનો છે અને પછી એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે હલાવતું રહેવાનું છે. ખાંડની ચાસણીમાં જે આપણે લોટ દરેલો હતો એ આપણે હવે મિક્સ કરી લીધો છે અને એકદમ આને હલાવ્યા રાખવાનું છે. ફૂલે ફૂલ આપણે હલાવતા રહેવાનું છે અને ત્યારબાદ હવે આપણે સૂકો મેવો ને એ બધું જે છે એ બધું આપણે એમાં એડ કરી દઈશું. તો આ છે આપણે એલચીનો ભૂકો, તે આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આ છે વાકડિયા કાજુ અને પિસ્તા અને બદામ ને એ હવે આપણે એમાં એડ કરી દઈશું. જાયફળ આ એક છે એને હવે આપણે ક્રશ કરીને એમાં નાખી દેવાનું છે આ રીતના. ત્યારબાદ આપણે જે આ બધી વસ્તુ હવે નાખી દઈ એ આપણે હવે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે ઘી છે એ હવે આપણે એમાં થોડુંક એડ કરવાનું છે. તો આપણે હવે ઘી એમાં લઈ લેશું અને આમાં ઘીની બહુ ઓછી જરૂર પડે છે, એટલે આપણે વાટકામાં કેવી રીતના એટલે જ નહોતું ભર્યું, એટલે આપણે થોડુંક જ લેવાનું છે. તો આપણે જે હવે ખાંડના લાડવા બનાવ્યા હતા તે થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે કેવા લાડવા બન્યા છે. તો આપણા ખાંડના લાડવા એક નંબર બન્યા છે. તો તમે પણ ઘરે અચૂકથી ટ્રાય કરી જોજો અને ટ્રાય કરી અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આપણે ખાંડના લાડવા કેવા બને છે. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પણ હવે સમાપ્ત કરીશું. મળીશું એક ફરી નવા વિડીયો સાથે. ત્યાં લગીને મને આપો રજા. જો તમને આપણો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી કરીને આપણો પહેલો વિડીયો સૌપ્રથમ તમને મળતો રહે. મળશું મેળે ઘડે, મળશું ગામગીએ, નહીં મળીએ મેકરણ તેથી ધરતી ધરતી હરિયમ દર્શે. જય માતાજી, જય મા મોગલ, જય સિદ્ધનાથ, ને પ્રેમ સે બોલીએ રાધે રાધે.